74 લાખના કમિશન કાંડમાં તપાસ અધિકારી ડીજીપી વિકાસ સહાય સખિયા બંધુઓને વધુ એક વખત તેડું મોકલ્યું છે। બંને ભાઈ આજે ડીજીપી સમક્ષ હાજર થશે અને પુરાવા સોંપશે। આ સાથે જ વિશેષ નિવેદન પણ લખાવાય તેવી શક્યતાઓ છે। આ અંગે જગજીવન સખિયાએ કહ્યું હતું કે બે વખત નિવેદન નોંધી લેવાયું છે, જોકે કેટલાક આધાર પુરાવા આપવાના બાકી હોવાથી ફરીવાર ગાંધીનગરથી તેડું મોકલવામાં આવ્યું છે। આથી જેટલા પણ આધાર પુરાવા છે આ તમામ ડીજીપીને આપી દેવાશે અને કેટલીક વિશેષ માહિતી પણ આપવામાં આવશે। ડીજીપી સહાયને વધારાની શું વિગત અપાઈ તેમજ કેટલા પુરાવા અપાયા, શું પુરાવા અપાયા તે તમામ બાબતો પર એકાદ બે દિવસમાં જાહેર કરાય તેવી શક્યતાઓ છે। જગજીવન સખિયાનો આક્ષેપ એ વાતનો છે કે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાથે મુલાકાત થયા બાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વીકે ગઢવીએ 30% કમિશન માંગ્યું હતું અને 15% બધું નક્કી થયું હતું। ત્યારબાદ પીએસઆઈ સાખરાને 50 લાખ, જ્યારે કે પીઆઈ ગઢવીના રાઇટર યોગી જાડેજાને 25 લાખ આપવામાં આવ્યા હતા। આ ઘટના વિશે પોલીસ કમિશનરે પોતાનું દિલ સાફ હોવાની વાત મૂકી હતી। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત। મોહિત, વધુ શું અપડેટ? જે રીતે પોલીસ સામે જે કમિશન કાર્ડ નો આક્ષેપ લાગ્યો છે અને કમિશન કાર્ડ ના આક્ષેપ ને લઈને વિકાસ સહાય છે તેઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ગઈકાલે જ તેઓ કોરોનાના ક્વોરન્ટાઇન પીરિયડ માંથી બહાર આવ્યા છે અને આજે તેઓએ જે મૂળ ફરિયાદી સખિયા બંધુ છે તેઓને ફરી એકવાર વધુ પુરાવાઓ અને નિવેદન આપવા માટે બોલાવ્યા છે। ગાંધીનગર ખાતે 11 વાગ્યે તેઓનું નિવેદન છે તે લેવામાં આવશે। મહત્વનું છે કે આ અગાઉ સખિયા બંધુનું 2 વખત નિવેદન છે તે લેવાઈ ચુક્યું છે અને હજુ પણ વધુ પુરાવાઓ છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે। આ નિવેદન લીધા બાદ વિકાસ થાય છે તેમના દ્વારા તપાસ આગળ વધારવામાં આવશે અને ત્યારબાદ ગૃહ વિભાગને આ રિપોર્ટ છે તે સોંપવામાં આવશે। રિપોર્ટ આવતા વિલંબ થશે પણ રિપોર્ટ આવતા વિલંબ થશે ને, જોકે રિપોર્ટ આવે તે પહેલા જ ગઈકાલે જે ગૃહ મંત્રાલય છે તેમના દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનું વિસર્જન કરી દેવામાં આવ્યું, એ પ્રકારે તમામ પીએસઆઈ અને પીઆઈ ની બદલી છે તે કરી દેવામાં આવી છે। હવે રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ કસૂરવાર સાબિત થશે તો આનાથી પણ કડક કાર્યવાહી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ। તો સખિયા બંધુઓને આજે ફરીવાર નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યા છે।